हेलो विद्यार्थी मित्रों, हूँ निशांत त्रिवेदी, आपनों हार्दिक स्वागत करूँ छूँ अमारा अक्षर ई लर्निंग क्लासीस में। आज आप सब गणित विषय एक महत्वना टॉपिक विषे बात करवाना छे। आज टॉपिक है ते सामान्य रीते धोरण 8, 9 अने धोरण 10 एम त्रणे धोरण में आवरी लेवामां आवे छे। अने आ टॉपिक में धोरण 10ना बोर्डना पेपर में अवश्य ने अवश्य एक दाखलो तो पूछाते ज होय छे। तो आपणे आ एक महत्वना टॉपिक विषे आजे सौ माहिती मेळवानो प्रयत्न करीशुं। टॉपिकनुं नाम छे अवयवीकरण फेक्टराइजेशन। तो सौ प्रथम अवयवीकरण एटले शुं ते समझिए। तो आपणे अगाउ एक विडियो मुकेलो छे जेनी अंदर लीनियर इक्वेशननी माहिती आपेली छे। तो तेज प्रमाणे तेमां आपणे दर्शाव्यु छे के समीकरण त्यारे सत्य पुरवार थाय ज्यारे समीकरणमां रहेला समानतानी डाभी बाजु अने जमणी बाजुनी किंमत समान होय। तेज प्रमाणे अवयवीकरणमां पण आપણને જે ચલ આપેલો હોય છે તેની શક્ય તેટલી કિંમત શોધવી કે જેથી સમીકરણની યથાર્થતા ચકાસી શકાય અથવા તે પુરવાર થઈ શકે। તો ચલ એટલે શું તે પણ આપણે તે વિડીયોમાં દર્શાવ્યું છે કે જેની કિંમત આપણી પાસે ન હોય એટલે કે ચોક્કસ કિંમત ન હોય તેને ચલ કહેવામાં આવે છે। અને આ અવયવીકરણને બીજા ઘણા શબ્દોમાં પણ ઉચ્ચારવામાં આવે છે કે સમીકરણના બીજ, સમીકરણના ઉકેલ, સમીકરણના શૂન્ય વગેરે વગેરે રીતે એ એક્ઝામમાં પૂછાતું હોય છે। તો એક ઉદાહરણ દ્વારા આપણે તેની વધુ માહિતી મેળવીએ। અહીંયા ઉદાહરણ આપેલું છે કે એક્સ વર્ગ વત્તા 2x વત્તા 3 બરાબર 0। અહીંયા આપણી પાસે એક્સની ચોક્કસ કિંમત નથી એટલે એક્સ આપણો ચલ થશે। અને અહીંયા એક્સની એવી કેટલી શક્ય કિંમતો મળે કે જેથી આપણને સમીકરણની યથાર્થતા ચકાસી શકાય। તો અહીંયા તે સમજવા માટે આપણે એક સામાન્ય બાબત છે તેને પહેલાં સમજવી પડશે, તે છે ઘાત અને આધાર। તો આ સમીકરણમાં મહત્તમ ઘાત કેટલી છે તે આપણે સમજવું પડશે। તો જ્યારે પણ આવી રીતે ઉપર કોઈક ચલની પર નંબર લખેલો હોય છે તેને આપણે ઘાત કહીએ છીએ। અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે એક્સ અને તેના પર 2 લખેલા છે। તો અહીંયા જે એક્સ છે એ આપણો આધાર થશે અને જે 2 છે એ આપણી ઘાત થશે। ફરીથી એક્સ આપણો આધાર થશે અને તેના પર જે સંખ્યા લખેલી છે તે આપણી ઘાત થશે। તો આ સમીકરણમાં તેવી મહત્તમ ઘાત 2 છે એટલે ચલની કિંમત પણ આપણને મહત્તમ ઘાત પરથી મળે, એટલે કે આ સમીકરણમાં મહત્તમ ઘાત 2 છે તો તેના પણ 2 જ બીજ મળશે, એટલે કે એક્સની એવી 2 કિંમત મળશે કે જે અહીંયા મૂકવામાં આવે તો સમીકરણની જે સત્યતા છે એ યોગ્ય પુરવાર થશે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન થશે। તેમજ આપણે ઘાતને આધારે સમીકરણના પ્રકાર પાડવામાં આવે છે તે પહેલાં સમજી લઈએ। પ્રથમ છે સુરેખ, સુરેખ એટલે કે મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ સમીકરણ। ત્રિઘાત એટલે ત્રિ એટલે 2, જે સમીકરણમાં મહત્તમ ઘાત 2 હોય તેને ત્રિઘાત સમીકરણ। અને ત્રિઘાત એટલે કે ત્રિ એટલે 3, કે સમીકરણમાં મહત્તમ કિંમત 3 હોય તેને આપણે ત્રિઘાત કહીશું। કેટલાક ઉદાહરણો લઈએ તેથી આપણને વધુ ખ્યાલ આવશે। તો જેમ આપણે અગાઉ વાત કરી કે સમીકરણના બીજ, સમીકરણના ઉકેલ કે અવયવ પાડો, સમીકરણના શૂન્ય શોધો કે એક્સની શક્ય કિંમત શોધો, એ કોઈપણ શબ્દરૂપી આપણને દાખલો પરીક્ષામાં આ મેથડથી પૂછાઈ શકે છે। તો પ્રથમ ઉદાહરણ આપેલું છે એક્સ વર્ગ વત્તા 10x વત્તા 21 બરાબર 0। તો અહીંયા સૌ પ્રથમ તો આપણે જે પ્રથમ છે તેને પ્રથમ પદ, વચ્ચે છે તેને મધ્યમ અને અંતમાં છે એટલે કે અંતિમ પદ, એમ 3 પદમાં આપણે તેને ડિવાઈડ કરીશું। તો અહીંયા લખેલું છે પ્રથમ પદ એટલે પહેલાં છે એટલે એક્સ વર્ગ, મધ્યમ પદ એ વચ્ચે એટલે કે 10x અને અંતિમ પદ એટલે
એટલે કે લાસ્ટમાં જે હોય તે 21. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આવી રીતે પદ લખીએ છીએ ત્યારે આપણે તેની નિશાની અવશ્ય ધ્યાનમાં લેવી પડશે. એટલે કે અહીંયા માત્ર 21 નહીં લખીએ, પ્લસ છે તો અંતિમ પદ પ્લસ 21, અહીંયા માત્ર 10 કન્સિડર નહીં કરી, પ્લસ 10 છે તો મધ્યમ પદમાં પણ આપણે પ્લસ 10 લખીશું. જો નિશાનીમાં કંઈક આપણે ભૂલ કરી બેઠા તો આ એક્ઝામ્પલનો સાચો આન્સર આવશે નહીં. હવે કેટલાક સ્ટેપ છે એ સામાન્ય રીતે આપણે સમજી જઈએ તો આ દાખલા સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તો તેમાં પ્રથમ સ્ટેપ છે, અંતિમ પદ જેટલો ગુણાકાર થાય તેવી બે સંખ્યા શોધવી. અંતિમ પદ 21 છે, ગુણાકાર તેવી બે સંખ્યા, એટલે કે કોઈ એવી બે સંખ્યા શોધવી કે જેનો ગુણાકાર 21 થવો જોઈએ. તો સામાન્ય રીતે આપણના માઇન્ડમાં આવે કે 1 × 21 = 21 થશે, તેમજ 21 × 1 = 21 થશે, 3 × 7 = 21 થશે અને 7 × 3 = 21 થશે. પરંતુ અહીંયા જે બીજું સ્ટેપ છે તેને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે કે જેટલું પ્રથમ છે. તો બીજું સ્ટેપ આપણને જો સમજાઈ જાય તો આપણને જે બે સંખ્યા શોધવી છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા બીજું પદ છે કે મધ્યમ પદ જેટલો સરવાળો થાય તેવી સંખ્યા શોધવી. હવે સરવાળો અને મધ્યમ પદ શું છે? તો જે આપણે અગાઉ જોયું કે પદની ચિહ્નને ધ્યાનમાં લેવું, તો અંતિમ પદમાં જે ચિહ્ન હોય તે ક્રિયા કરવી. તો અહીંયા અંતિમ પદની આગળ પ્લસ છે તો પ્લસ એટલે કે સરવાળો, અને આપણે સરવાળાની ક્રિયા કરીશું અને એ બે સંખ્યાનો સરવાળો કેટલો? તો કે મધ્યમ પદ જેટલો થવો જોઈએ. એટલે કે ગુણાકાર અંતિમ પદ જેટલો, અંતિમ પદની આગળ જે ચિહ્ન છે તે ક્રિયા સમજવી અને તે કરીને આપણે મધ્યમ પદ લાવવાનું થાય. તો અહીંયા ગુણાકાર 21, સરવાળો 10 થાય તેવી બે સંખ્યા શોધવાની થશે. તો આપણને સામાન્ય રીતે ખબર પડે કે 7 × 3 કે 3 × 7 કરવામાં આવે તો આપણને 21 ગુણાકાર અને સરવાળો 10 મળી શકે છે. એટલે કે 7 × 3, અહીંયા તમે 3 × 7 પણ લખી શકો છો અને 7 અને 3 સરવાળો પણ પ્લસ 10 થશે. તો અહીંયા જે બે સંખ્યા આપણે શોધીએ છીએ તેને મધ્યમ પદના સ્થાને મૂકીશું. એટલે કે આવી રીતે કંઈક કરીશું આપણે. એક્સ વર્ગ મધ્યમ પદ કેટલું હતું? તો કે 10x, તો તેના સ્થાને આપણે મૂકીએ છીએ 7 અને 3x + 21 = 0. અહીંયા ટોટલ આપણને 4 પદ દેખાય છે, તેના બે બે જૂથ બનાવીશું. પ્રથમ બે પદનું એક જૂથ અને પાછળના બે પદનું એક જૂથ. હવે આ બે પદમાંથી સામાન્ય x નીકળી શકે છે કોમન, તો તે કોમન નીકાળીએ. પાછળના બે પદમાંથી 3 કોમન નીકળી શકે છે એટલે 3 નીકાળીએ. 7 × 3 = 21 એટલે અહીંયા 7 વધશે. હવે આખા પદમાંથી x + 7 કોમન નીકળે છે, એટલે કે x + 7 અને x + 3. તો આપણા બે જે પદ આવશે એ આ પ્રમાણે આવશે, x + 7 x + 3 = 0. તો જ્યારે આપણને પરીક્ષામાં અવયવ શોધવાનું કહે છે તો આપણો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. પરંતુ બીજ કે ઉકેલ કે શૂન્ય કે એક્સની કિંમત પૂછે છે તો આપણે આગળ 1-2 સ્ટેપ વધુ કરીશું. હવે અહીંયા એટલો તો ખ્યાલ આવી જાય કે આ એક સંખ્યા છે, આ બીજી કંઈક સંખ્યા છે, એ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? તો 0. તો આપણને ખ્યાલ છે બે સંખ્યાઓનો ગુણાકાર 0 ત્યારે જ શક્ય બને કે જ્યારે બંનેમાંથી એક સંખ્યા 0 હોય અથવા બંને સંખ્યા 0 હોય. પરંતુ અહીંયા આપણને સાચી માહિતી નથી કે કઈ સંખ્યા 0 છે, તો આપણે બંનેને 0 લઈશું. તો x + 7 = 0 અથવા x + 3 = 0. +7 પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે, +3 પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે. તો આમ આ જે જવાબ મળે છે એ આપણા સમીકરણના બે બીજ -7 અને -3 થાય. વધુ એક એક્ઝામ્પલ લઈએ એટલે વધુ ખ્યાલ આપણને આવે.
સમીકરણ આ પ્રમાણે છે, એક્સ વર્ગ વત્તા નવ એક્સ વત્તા અઢાર બરાબર ઝીરો. તો પહેલાં તો ત્રણ પદ લખી દઈએ ચિહ્ન સાથે. પ્રથમ પદ એક્સ વર્ગ, મધ્યમ પદ છે વત્તા નવ એક્સ, અને અંતિમ પદ છે વત્તા અઢાર. અંતિમ પદ જેટલો ગુણાકાર એટલે કે ગુણાકાર અઢાર, પદની આગળ ચિહ્ન માય પ્લસ છે એટલે આપણે સરવાળો નવ લાવીશું. તો એવી બે સંખ્યા કઈ થશે? તો અહીંયા બધા સ્ટેપ લખેલા જ છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ તમારે પરીક્ષામાં લખવાના નથી, તમારે ડાયરેક્ટ ગણતરી જ કરવાની છે. તો ગુણાકાર અઢાર અને સરવાળો નવ થાય તેવી બે સંખ્યા આપણને છ ગુણ્યા ત્રણથી ગુણાકાર અઢાર અને છ અને ત્રણના સરવાળાથી સરવાળો નવ મળી શકે છે. એટલે આપણને બે સંખ્યા મળી ગઈ છે, છ અને ત્રણ. તો સમીકરણ લખીશું, એક્સ વર્ગ વત્તા નવ એક્સ વત્તા અઢાર બરાબર ઝીરો. મધ્યમ પદની સ્થાને બે સંખ્યા એક્સના સ્વરૂપમાં લખીએ એટલે કે એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા અઢાર બરાબર ઝીરો. બે બેના જૂથ બનાવી દઈએ. પ્રથમ જૂથમાંથી એક્સ કોમન નીકળશે એટલે એક્સ વત્તા છ, બીજામાંથી ત્રણ કોમન નીકળશે એટલે એક્સ વત્તા છ, ત્રણ કોમન, છ તરી અઢાર, ત્રણ બાર નીકળે છે એટલે છ વધશે. હવે આ સ્ટેપમાંથી એક્સ વત્તા છ કોમન નીકળશે એટલે કે એક્સ વત્તા ત્રણ વધશે. અગેન અહીંયા આપણને ખ્યાલ નથી કઈ સંખ્યા ઝીરો થાય, એટલે બંને સંખ્યાને ઝીરો ધ્યાનમાં લઈશું. એક્સ વત્તા છ બરાબર ઝીરો અને એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો. વત્તા છ પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે, અને તે જ પ્રમાણે વત્તા ત્રણ પેલી સાઈડ જશે તો માઇનસ ત્રણ થશે. તો આપણા બે બીજ માઇનસ છ અને માઇનસ ત્રણ મળે છે. અહીંયા આ પ્રકારના દાખલામાં એક જ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે અંતિમ પદ જેટલો ગુણાકાર, અંતિમ પદનું જે ચિહ્ન હોય તેટલો સરવાળો કે બાદબાકી આપણે મધ્યમ પદ જેટલું લાવવું. એટલે કોઈ પણ એક્ઝામ્પલ આપણે સરળતાથી ગણી શકીશું. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સમીકરણ છે એક્સ વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા ત્રીસ બરાબર ઝીરો. તો ત્રણ પદ લખી દઈએ, પ્રથમ પદ એક્સ વર્ગ, મધ્યમ પદ માઇનસ અગિયાર એક્સ, અને અંતિમ પદ પ્લસ ત્રીસ. તો અહીંયા ગુણાકાર કેટલો લાવીશું મિત્રો? પ્લસ ત્રીસ, પ્લસ છે એટલે કે સરવાળો કેટલો લાવીશું? માઇનસ અગિયાર. તો હવે ગુણાકાર ત્રીસ થાય અને સરવાળો અગિયાર થાય એટલે કે માઇનસ અગિયાર તેવી સંખ્યા વિચારીશું. તો સામાન્ય રીતે ઘડી આવડતા હોય તો ખ્યાલ આવી જાય છે, છ ગુણ્યા પાંચ એટલે કે છ પંચા ત્રીસ થાય, અને છ અને પાંચનો સરવાળો ત્રીસ, સોરી છ અને પાંચનો સરવાળો અગિયાર થઈ જશે. પરંતુ અહીંયા માઇનસ કેમ ધ્યાનમાં લીધા છે તો એ આપણે જોઈએ આગળ. જ્યારે છ ગુણ્યા પાંચ કરીશું એટલે ત્રીસ મળી જશે, છ અને પાંચનો સરવાળો કરીશું જો તે ધન લેવામાં આવે તો અહીંયા આપણો જવાબ પ્લસ અગિયાર આવશે. પરંતુ આપણે કેવા લાવવા છે? માઇનસ, એટલે બંને ચિહ્ન માઇનસ લઈશું. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આપણે બેસિક રૂલ્સ ફોર મેથેમેટિક્સનો વિડીયો મૂકેલો છે જેની અંદર આ ચિહ્ન પ્રમાણે શું જવાબ આવે છે તેનું પણ ચિહ્ન શું લેવું, કેવી રીતે ગણતરી કરવી તે બધી જ માહિતી એ વિડીયોમાં આપેલી છે. તો મિત્રો તમે ખાસ એ વિડીયો એકવાર જોઈ લેજો, એટલે અહીંયા જે પણ તકલીફ તમને થશે એ તમે તેમાં એ વિડીયો દ્વારા ક્લિયર થઈ જશે. તો હવે છ અને પાંચનો સરવાળો થશે કારણ કે બંનેનું ચિહ્ન સમાન છે. તો અગિયાર આવે અને મોટાનું ચિહ્ન એટલે માઇનસ અગિયાર થશે. તો અહીંયા આપણને બે સંખ્યા મળી ગઈ છે, માઇનસ છ અને માઇનસ પાંચ. તો આપણે પહેલા સમીકરણ લખીએ, એક્સ વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા ત્રીસ બરાબર ઝીરો. મધ્યમ પદના સ્થાને બે સંખ્યા એક્સના સ્વરૂપમાં, માઇનસ છ એક્સ માઇનસ પાંચ એક્સ. ફરીથી એનું એ જ બે બે ના એક એક જૂથ બનાવી દઈશું. પ્રથમ જૂથમાંથી એક્સ કોમન, બીજામાંથી પાંચ. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે આપણે માઇનસ પાંચ કોમન લઈએ છીએ, એટલે જ્યારે માઇનસ કોમન નીકળે છે તો ત્યારે અંદર રહેલી સંખ્યાના ચિહ્ન બદલાઈ જશે એટલે કે એક્સ પ્લસ થશે, અને ત્રીસમાંથી જે પાંચ કોમન નીકળી ગયા છે, જે છ વધે છે તે પ્લસ નહીં રહે પરંતુ તે માઇનસ થશે. તો એક્સ માઇનસ છ, આખા પદમાંથી એક્સ માઇનસ છ કોમન નીકળે અને એક્સ માઇનસ પાંચ રહેશે. ફરીથી કોનો જવાબ ઝીરો છે ખ્યાલ નથી, તો બંનેને ઝીરો લઈશું. એક્સ માઇનસ છ બરાબર ઝીરો, એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો.
માઇનસ 6 પેલી સાઈડ જશે એટલે પ્લસ, અને x 5 પણ પેલી સાઈડ જશે એટલે પ્લસ 5. તો આપણને અહીંયા બે બીજ મળે છે, પ્લસ 6 અને પ્લસ 5. વધુ એક એક્ઝામ્પલ જોઈએ. 2x નો વર્ગ વત્તા 8x માઇનસ 10 બરાબર 0. તો પહેલાં તો ત્રણ પદ લખી દઈએ આપણે. પ્રથમ પદ 2x નો વર્ગ, મધ્યમ પદ 8x અને અંતિમ પદ માઇનસ 10. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધવાનું છે કે અગાઉના દાખલામાં x વર્ગની સાથે કોઈ સહગુણક આપેલો નહોતો, પરંતુ જ્યારે દાખલામાં એક્સની સાથે સહગુણક આપવામાં આવે છે તો તે સહગુણકને આપણે અંતિમ પદ સાથે ગુણાકાર કરીશું. અહીંયા પ્રથમ પદની સાથે જે સહગુણક છે તે 2 છે, તો આપણે 2ને 10 સાથે ગુણીશું એટલે આપણો જવાબ આવશે 20. એટલે અંતિમ પદ જેટલો ગુણાકાર અવશ્ય લાવીશું, પરંતુ 10 નહીં, કેટલો લાવીશું તો 20. જ્યારે પણ પ્રથમ પદમાં સહગુણક આપેલો હોય તો તે સહગુણકને અંતિમ પદ સાથે ગુણાકાર કરો, તે જે જવાબ આવે તેટલો ગુણાકાર લાવીશું. અને બીજું સ્ટેપ તો તેમનું તેમ, માઇનસ છે એટલે બાદબાકી વત્તા 8 એટલે કે મધ્યમ પદ જેટલું લાવવાનું થશે. તો ગુણાકાર લાવવાનો છે આપણે માઇનસ 20 અને બાદબાકી લાવવાની છે પ્લસ 8. તો સામાન્ય રીતે 10 ગુણ્યા 2 કરીએ એટલે જવાબ 20 આવે, પરંતુ કેવા લાવવાના છે માઇનસ, તો 10ને પ્લસ લઈએ છીએ અને 2ને માઇનસ લઈએ છીએ એટલે 10 ગુણ્યા 2 20 થઈ જશે. પ્લસ માઇનસ છે એટલે ચિહ્ન અલગ અલગ, તો માઇનસનું ચિહ્ન આવે. હવે અહીંયા 10માંથી 2 બાદ કરીએ એટલે જવાબ 8 આવશે, અને મોટા 10 છે જે ધન છે એટલે આપણો જવાબ પ્લસ 8 આવી જશે. એટલે આપણને બે વસ્તુ જે જરૂરિયાત છે, પ્લસ 8 જેટલી બાદબાકી અને માઇનસ 20 જેટલો ગુણાકાર, તો અહીંયા પ્લસ 10 અને માઇનસ 2 સંખ્યા લેવાથી એ યથાર્થ થાય છે. તો આપણી બે સંખ્યા કઈ થશે મિત્રો, પ્લસ 10 અને માઇનસ 2. આ બંનેને એક્સના પદમાં મધ્યમ પદના સ્થાને મૂકીશું જે અહીંયા દર્શાવ્યા છે. 2-2ના ગ્રુપમાં ડિવાઈડ કરીશું. પ્રથમ 2માંથી 2 કોમન નીકળશે, સાથે સાથે એક્સ પણ, એટલે કે 2x સામાન્ય નીકળશે. અંદર એક્સ વત્તા 5 વધશે. અહીંયા 2 કોમન નીકળશે, સાથે માઇનસ પણ નીકાળીશું જેથી અંદર ચિહ્ન બદલાઈ જશે, એક્સ વત્તા 5 થઈ જશે. હવે આખા પદમાંથી એક્સ વત્તા 5 કોમન નીકાળીએ અને 2x માઇનસ 2 લઈશું. બંને પદને 0 કન્સિડર કરીશું. એક્સ વત્તા 5 બરાબર 0, 2x માઇનસ 2 બરાબર 0. પ્લસ 5 સામે જશે એટલે માઇનસ, અને માઇનસ 2 સામે જશે એટલે પ્લસ. અહીંયા 2 ગુણાકારમાં છે એક્સની સાથે, તે સામે ભાગાકારમાં જશે એટલે આપણો જવાબ 1 આવશે. તો અહીંયા મિત્રો 2 બીજ માઇનસ 5 અને પ્લસ 1 મળશે. આ પ્રકારના દાખલા એ બોર્ડની અંદર પૂછાવાની શક્યતાઓ વધુ રહેલી છે, કારણ કે આપણે સામાન્ય જે અગાઉ દાખલા જોઈ ગયા એ પ્રમાણે આપણે અહીંયા ભૂલ કરી બેસીએ છીએ કે ગુણાકાર 10 લાવી દઈએ છીએ અને બાદબાકી 8. પરંતુ જ્યારે પણ પ્રથમ પદમાં સહગુણક આપેલો હોય તો તેને અવશ્ય અંતિમ પદ સાથે ગુણાકાર કરવાનો થાય જ, અને પછી જ આપણને જે જવાબ મળે છે તેટલો ગુણાકાર અને જે તે સરવાળો બાદબાકી કરવાનું થાય. અહીંયા મેં કેટલાક પ્રયત્ન માટે એક્ઝામ્પલ મૂકેલા છે, તો મિત્રો તમે આ એક્ઝામ્પલ ઘરે બેસીને ટ્રાય કરશો તો તમને અવશ્ય આ મેથડમાં વધુ માહિતી મળશે અને તમને આ મેથડ વધુ ક્લિયર થશે. તમે આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો કે જેથી તેમને પણ આ મેથડમાં વધુ માહિતી મળે અને તેનો ખ્યાલ આવે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્ર સાથે શેર કરો. અને વધુમાં જો તમે અમારા અક્ષર ઈ લર્નિંગ ક્લાસીસમાં જોડાવા માગતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક રજિસ્ટ્રેશન લિંક મૂકવામાં આવી છે, જેના પર તમે ફોર્મ ફિલઅપ કરી અક્ષર ક્લાસીસના પરિવારમાં જોડાઈ શકો છો અને આવી રીતે સરળ મેથડ દ્વારા તમે ભારેમાં ભારે કે જે ખૂબ જ હાર્ડ મેથડ કહેવાય તે સમજી શકો છો.
Thanks for watching our video.